कोरोना महामारी में शालाओं बंद होवा छतां संचालकों द्वारा वालीओ पासे फीनी मांगणी करवामां आवी रही छे। शाळाना संचालकों ऑनलाइन शिक्षण में रेग्युलर शाळानी फी भरवानी फरज पाड़ता वालीओ रोषे भराया हता। आजे पालनपुर हनुमान टेकरी नजीक आवेल स्वस्तिक प्राथमिक शाळा में अभ्यास करता बाळकोना वालीओ शाळा फीना मुद्दे कलेक्टर कचेरीए निवासी अधिक कलेक्टर ए टी पटेल ने रजूआत करी हती। वालीओनुं कहेवुं छे के सरकारना आदेश मुजब ट्यूशन फी अने सत्र फी भरवानी होय छे, परंतु शाळाना संचालकों रेग्युलर शाळानी फी माटे वारंवार फोन करीने कड़क उघराणी करे छे। मारा त्रण बाळको स्कूलमां छे, हवे दर वखते आ लोको फीमां अलग अलग उल्लेख करीने आपे छे के भाई ट्यूशन फी, स्मार्ट क्लास फी अने इतर फी करीने अधर फी, एम टोटल 7400 समथिंग एवरेज बी आपे छे। હવે આ વખતે એમને એવું કીધું છે કે 7400 ટોટલ ફી ભરવાની, અને બીજી મારી વાત કરું તો આજ લગભગ કોઈને ખબર નથી, હું મેં 7 જાન્યુઆરીએ સ્વસ્તિક સ્કૂલમાં 42,000 રૂપિયા રોકડા મેં અને મારી મિસિસે ભરેલા છે, તો પણ સ્કૂલમાંથી મારી બેબીનો ફોન આવે છે કે ભાઈ ફી 42,000 એ પ્લસ 7માં મારી ઓલરેડી એક બેબી ભણે છે, એ વખતે બી મેં 13,000 ઓલરેડી ડોનેશન આપેલું છે, અને હાલની તારીખમાં આજ દિન સુધી મેં સ્કૂલનો ફોન આટલા વર્ષોથી આપણે ફી ભરીએ જ છીએ, અને ગમે તે રીતે આપણે શાળા સંચાલકો એવું કહે છે કે ભાઈ તમે ફી લાવો, ગમે ત્યારે ચાલુ દિવસ હોય તો હું ટાર્ગેટ કરીને બી બાળકોની ફી ગમે ત્યાંથી હું મજૂરી કરી અને ફી લાવી શકું છું, પણ હાલ પોઝિશન એવી છે કે કોઈને બધા ધંધા ઠપ છે અને આટલા વર્ષોથી આપણે મોઢે માગી ફી આપી જ છે, અને શું દરેક રીતે સાથ સહકાર વાલીઓએ આપ્યો છે, તો હાલ સંચાલકોને વિનંતી છે કે સર થોડી દયા દૃષ્ટિ રાખી અને વાલીઓનું ધ્યાન રાખી અને થોડુંક સમય વૃત્તિ રાખે તો સારી વાત છે, અને ગવર્નમેન્ટને બી અપીલ છે કે થોડી સાથ સહકાર વાલીઓને આપે। 14 તારીખના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ ફી મુદ્દે। અમે અઠવાડિયા પહેલાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ જે હાઈવેસથી ધનમાન ટેકરી ઉપર છે, એ લોકો પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે બાળકો પાસે ફીની, બાળકો વાલીઓ બધા અસક્ષમ છે ફી ચૂકવવા માટે, તો પણ આ લોકો હવે બાળકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, વાલીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે। હવે આ લોકો વાલીઓને ફોન કરીને પોતાના જે બાળકોને પેપર લખવા માટે આપેલા છે એ પેપર હવે સ્વીકારતા નથી, જ્યાર સુધી તમે ફી નહીં ચૂકવો ત્યાર સુધી તમારા બાળકોના પેપર નહીં આપીએ અને તમારા બાળકોનું રિઝલ્ટ નહીં આપીએ, અને જે આ લોકો આ મુદ્દે આગેવાની કરી રહ્યા છે એમના બાળકોને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે અને એમના બાળકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ઓનલાઈન શિક્ષણ એમના દ્વારા કોઈ પણ પ્રકારનું પૂરું પાડવામાં આવતું નથી, યુટ્યુબ ઉપર વિડીયો બનાવીને એમના વિડીયો ગ્રુપમાં નાખી દેવામાં આવે છે, શિક્ષકોના ફોને આવે તો આવે નકર અઠવાડિયે 2 અઠવાડિયે આવે છે, અને ઓનલાઈન શિક્ષણની સાચી પદ્ધતિ તો એવી છે કે બાળકને વિડીયો નાખવામાં આવે, 24 કલાક પછી એનું સ્ટડી કરે, પછી એને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એ બીજા દિવસે ઓનલાઈન શિક્ષક એની સામે આવે ઝૂમ એપ્લિકેશનમાં અને એનો પ્રોબ્લેમ સોલ્યુશન કરે, તો જ આ ઓનલાઈન શિક્ષણ કહેવાય। બાકી આ રીતે પઠાણી ઉઘરાણી કરે એ વ્યાજબી છે, અને એના વતી અમે ડીપીઓ સાહેબને, કલેક્ટર સાહેબને બધાને આવેદનપત્ર આપ્યું છે, તો અમારી માગણી સ્વીકાર કરવામાં આવે અને જે પણ અમને ટ્યુશન ફી ચૂકવવાની થાય એ અમે ચૂકવવા બંધાયેલા છીએ, પરંતુ ટ્યુશન ફી, શાળા ફી નહીં, બરાબર છે। અને આ લોકોએ એવું કર્યું છે કે ટ્યુશન ફી લાસ્ટ ટાઈમ જે છેલ્લા વર્ષમાં ટ્યુશન ફી 1630 રૂપિયા હતી, જે વધારીને અત્યારે એક જ હેડ બનાવી 7490 રૂપિયા કરી નાખ્યા છે, એટલે આની અંદર બી આ લોકોએ સ્કૂલ ફી કરી અને આ રીતે વાલીઓને છેતરવાનો ચેડા કરેલા છે, તો આ બાબત પણ તપાસનો વિષય છે કે આ લોકો આવી રીતે કેમ કરી રહ્યા છે, અને સરકાર એમ નિયત કરેલી ફી હોય છે શાળાની કે ભાઈ એની એમની શિક્ષણ ફી હોય છે તો એ નિયત કરેલી 650 કે 550 પર મંથ કે એવી હોય છે, પણ આ લોકો 7490 જે એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કરતાં પણ વધારે છે, અને બનાસકાંઠાની બધી સ્કૂલો કરતાં પણ સ્વસ્તિક શૈક્ષણિક સ્કૂલની ફી એ સૌથી વધારે છે।